नमस्ते विद्यार्थी मित्रों, द्वितीय सत्रनी आज आप शुरुआत करवा जई रहा छे। प्रथम सत्रनी अंदर आप 1-5 पाठनो अभ्यास कर्यो अने द्वितीय सत्रनी अंदर आप 6-10 सुधीनो अभ्यास करीशुं। जो कि दिवाळी पहेला पण आपणे एक निबंध लखाव्यो हतो कि जे द्वितीय सत्रमां आवे छे, पण पाठ्यपुस्तकनी आपणे आजे शुरुआत करीए छीए कि जे द्वितीय सत्रमां छे, पाठ 6 पर्वतनो मुरब्बो। शुं नाम छे पाठनुं? पर्वतनो मुरब्बो। मुरब्बो एटले के छूंदो, केरीमांथी जे बनावामां आवे छे एने शुं कहेवाय? मुरब्बो। मुरब्बानी मजा। तो सौथी पहेला आपणे एक सरस मजाना गीतथी शुरुआत करीए छीए। ચાલો ગાઈએ ગીતડું। બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ દરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર। બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ દરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર। બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણી માજરીન મનમાં બીક। બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણી માજરીન મનમાં બીક। શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર, ચું ચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર। ચું ચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર। બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, ચું 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 મુરબ્બો રસદાર। જો બાળકો, આ ચિત્ર તમને દેખાય છે? એ ચિત્ર શેનું છે કે આ ચિત્રની અંદર આપણને એક બરણી દેખાય છે અને એની અંદર મુરબ્બો ભરેલો છે, અને જો આજુબાજુમાં ઉંદરો દેખાય છે તમને, એ ઉંદર બરણીમાં ઊંધે માથે પડી અને મુરબ્બો ચાટે છે, અને પોતે તો ખૂબ ધરાઈને ખાય છે અને પછી શું વિચારે છે કે બચ્ચા માટે પણ આપણે ઘેર થોડો લઈ જઈએ, પણ એ એટલામાં એનો શેઠ આવે છે એટલે બધા જ ઉંદરોને પૂંછડી પકડી અને બહાર કાઢી દે છે અને ઉંદરો ત્યાંથી ચૂચું કરતા ભાગી જાય છે। પણ એ બરણીમાં ઊંધે માથે પડ્યા હતા એટલે એમના શરીર ઉપર મુરબ્બો ચોંટેલો હતો કે એ બચ્ચા માટે ઘેર લઈ જાય છે, એટલે કે બચ્ચા પછી ઉંદરોને શરીરે વળગી અને બધો જ મુરબ્બો ચાટે છે, ચું ચું કરતા જાય છે અને મુરબ્બો ચાટતા જાય છે। મુરબ્બો કેવો છે? રસદાર મુરબ્બો છે। ચલો હવે આપણે એકવાર ફરીથી આ ગીતની સમજૂતી મેળવીશું। બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર। બરણીનો મુરબ્બો ખાવા માટે ઉંદર જાય છે, ઉંદર કેટલા છે? 4। ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, પહેલાં પોતે ખૂબ ધરાઈને ખાઈ લે છે અને પછી વિચાર કરે છે કે બચ્ચા માટે પણ આપણે ઘેર થોડો લઈ જઈએ તો સારું। ઊંધે માથે પડ્યા બરણીમાં જરીને મનમાં બીક, બરણીની અંદર મુરબ્બો ખાવા માટે ઊંધે માથે પડે છે પણ એમને જરાય બીક લાગતી નથી। શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર, ચું ચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર। અને શેઠ આવે છે એટલે કે એમને પૂંછડી પકડી અને બધા જ ઉંદરોને બહાર કાઢી મૂકે છે, એટલે ઉંદરો બધા ચું ચું કરતા ત્યાંથી ભાગી જાય છે। બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, ચું 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 મુરબ્બો રસદાર। બધાએ બચ્ચા ડીલે વળગી અને મુરબ્બો ચાટે છે, કેવો મુરબ્બો છે? રસદાર મુરબ્બો, બરાબર ને? હવે જુઓ બાળકો, આગળ આપણે અભ્યાસ કરીએ છીએ કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો, ક્યાં જુઓ છો, એટલે કે નીચે જુઓ એક ચિત્ર આપેલું છે અને એ ચિત્રની અંદર આપણે જે પ્રશ્ન આપેલા છે, જે ખાલી જગ્યા આપી છે, એનો આપણે જવાબ લખવાનો છે। આ ચિત્ર જોઈ અને આપણે એનો જવાબ લખીશું। કોઈ એકનું પાત્ર ભજવો। હવે જુઓ અહીં
શેનું ચિત્ર દેખાય છે તમને? માટલા કુલ્ફીવાળો. કોણ છે? માટલા કુલ્ફીવાળો. આ એની 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 નીચે લખેલું છે. કોણ છે? તો આપણે શું લખીશું? માટલા કુલ્ફીવાળો છે. ક્યારે જુઓ છો? તો એનો જવાબ આપણને આપેલો જ છે કે બપોરે. ક્યાં જુઓ છો? રસ્તા પર. બરાબર ને? માટલા કુલ્ફીની લારી તમારા ઘર આગળ પણ આવતી હશે અને ક્યાંક આવતા જતા તમે એને રસ્તામાં પણ જોઈ હશે. ચલો હવે આગળ છે. આમાં શું દેખાય છે તમને? કે એક લારીવાળો છે, શાકભાજી વેચે છે. શાકભાજીની લારી છે. તો અહીંયા આપણે શું લખીશું? કોણ છે? તો એમાં લખીશું કાચિયો. કોણ છે? કાચિયો. કાચિયો એટલે કે શાકભાજીવાળો. ક્યારે જુઓ છો? તો સવાર સાંજ. શાકભાજીવાળા આપણને ક્યારે જોવા મળે છે? સવારે અથવા સાંજે. તમારા ઘર આગળ કે એટલામાં ક્યાંક નજીકમાં પણ શાક માર્કેટ ભરાતું હોય તો ક્યારે ભરાય? કાં તો સવારે ભરાય છે, કાં પછી સાંજે હોય છે. ક્યાં જુઓ છો? શાક માર્કેટમાં અને બજારમાં. ક્યાં જોઈએ છીએ આપણે શાકવાળાને? શાક માર્કેટમાં જોઈએ છીએ અને બજારમાં પણ જોઈએ છીએ અને ક્યારેક ક્યારેક આપણા ઘર આગળ પણ આપણે એને જોતા હોઈએ છીએ. ચલો હવે આ ચિત્ર તમને શેનું દેખાય છે? તો પોલીસ અંકલ છે. કોણ છે? પોલીસ અંકલ. એટલે આપણે એ ચિત્રની અંદર નીચે લખીશું કોણ છે? તો પોલીસ અંકલ. ક્યારે જુઓ છો? આખો દિવસ, ગમે ત્યારે આપણને જોવા મળે છે. ક્યાં જુઓ છો? પોલીસ સ્ટેશનમાં. ક્યાં હોય છે પોલીસ? પોલીસ સ્ટેશનની અંદર આપણને જોવા મળે છે. હવે આગળનું ચિત્ર તમને દેખાય છે? એ શેનું ચિત્ર છે? તો એ ખેડૂત છે. શું છે? ખેડૂતનું ચિત્ર આપણને દેખાય છે. કોણ છે? તો શું લખીશું આપણે એમાં? ખેડૂત. ક્યારે જુઓ છો? દિવસે. ક્યાં જુઓ છો? તો ખેતરમાં. ખેડૂત ક્યાં હોય છે? ખેતરમાં આપણને જોવા મળે છે. અને એને આપણે ક્યારે જોઈએ છીએ? દિવસે. ચલો હવે આગળ છે. આ ચિત્ર આપણને શેનું દેખાય છે? દૂધવાળા ભાઈનું ચિત્ર આપણને દેખાય છે. કેમ ખબર પડી? કેમ કે જુઓ, એને બાઇક ઉપર બે દૂધના કેન આગળ સાઈડમાં આપણને દેખાઈ રહ્યા છે. કોણ છે? તો આપણે શું લખીશું? દૂધવાળો. ક્યારે જુઓ છો? સવાર સાંજ. ક્યાં જુઓ છો? તો શેરીમાં. આવી રીતે બાઇક ઉપર દૂધના કેન લઈ અને ઘરે દૂધ વેચવા આવતા હોય છે. બરાબર ને? ચલો હવે આગળ શેનું ચિત્ર આપણને દેખાય છે? સાયકલ ઉપર એક ભાઈનું ચિત્ર દેખાય છે. તો એ કોણ છે? પેપરવાળો. કોણ છે? પેપરવાળો. ક્યારે જુઓ છો? સવારે. પેપર ક્યારે આપવા આવે છે આપણા ઘરે? સવારે. હંમેશા ક્યારે હોય? સવારે જ હોય. ક્યાં જુઓ છો? તો ઘર પાસે. એનો જવાબ આપેલો છે. પેપરવાળો આપણને ક્યાં જોવા મળે છે? આપણા ઘર પાસે, કે જ્યારે એ સવારે પેપર નાખવા આવે છે. બરાબર ને બાળકો? આ જે ચિત્ર આપેલા છે તો એ ચિત્રમાં તમને ખબર પડી ગઈ હશે કે આ ચિત્ર શેનું છે અને એના વિશે આપણે શું લખવું. ચલો ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ. હા, તો આ શેનું ચિત્ર આપણને દેખાય છે? માટલા કુલ્ફીવાળો છે. ક્યારે જુઓ છો? તો બપોરે. અને ક્યાં જુઓ છો? રસ્તા પર. બરાબર ને? માટલા કુલ્ફીવાળો આપણને ક્યાં જોવા મળે છે? રસ્તા પર જોવા મળે છે. ત્યારબાદ છે કાચિયો. કાચિયો એટલે કે જે શાકભાજી વેચતા હોય એને શું કહેવાય? કાચિયો. એને આપણે ક્યારે જોઈએ છીએ? સવાર સાંજ. અને ક્યાં જોઈએ છીએ? શાક માર્કેટમાં, બજારમાં, આપણા ઘર પાસે પણ આપણે એને જોઈએ છીએ. ત્યારબાદ છે પોલીસ અંકલ. તો પોલીસ અંકલને આપણે ક્યાં જોઈએ છીએ? આખો દિવસ. અને ક્યારે જોઈએ છીએ? આખો દિવસ. અને ક્યાં જોઈએ છીએ? તો પોલીસ સ્ટેશનમાં આપણને જોવા મળે છે. ક્યારેક ક્યારેક આવતા જતા આપણને રસ્તામાં પણ જોવા મળે છે. હવે ત્યારબાદનું ચિત્ર છે ખેડૂતનું ચિત્ર છે. તો એને આપણે ક્યારે જોઈએ છીએ? દિવસે.
અને ક્યાં જુઓ છો તો ખેતરમાં, ક્યાં જોવા મળે છે આપણને? ખેડૂત ખેતરમાં. ત્યારબાદ શેનું ચિત્ર છે? દૂધવાળા ભાઈનું છે. ક્યારે જુઓ છો? તો સવાર સાંજ. અને ક્યાં જુઓ છો? તો આપણી શેરીમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ છે પેપરવાળા ભાઈનું ચિત્ર. કોણ છે? પેપરવાળો. ક્યાં જુઓ છો? ક્યારે જુઓ છો? તો એને સવારે. પેપરવાળો આપણને ક્યારે જોવા મળે? સવારમાં જ જોવા મળે. અને ક્યાં જુઓ છો? તો આપણા ઘર પાસે આપણને પેપરવાળો જોવા મળે છે. તો બાળકો, આ બધું જ તમને સમજાઈ ગયું હશે, બરાબર ને? તો તમારે પાઠ્યપુસ્તકમાં પણ આ લખવાનું છે, બરાબર ને? અને આપેલું જે ગીતડું છે કે જે આપણે હમણાં સમજાવ્યું તમને, બરણીનો મુરબ્બો, તો એ ગીત આપણે ઘરે જાતે ગાવાનું છે અને એનો મહાવરો કરતા રહેવાનું છે. તો બાળકો, આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું અને આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો. અસ્તુ.